નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. આહવાથી પંપા સરોવર જતા અતિ મહત્વના રસ્તા પરના નાડામાં ભૂવો પડતા પિકઅપ ફસાઈ. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના સુબીરના પંપા સરોવર જતા રસ્તામાં કરંજડા ફાટક પાસે નાડામાં ભૂવો પડતા માત્ર 2 ટન માલ ભરેલી પિકઅપ ગાડી નાડા પર ફસાઈ જતા મોટા વાહનોને અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા હતા. કેમ કે આ નાડાના કામમાં મોટા પાયે ગુણવત્તા વગરનું મટીરિયલ અને એસ્ટિમેટ વગરનું બાંધકામ કરવામાં આવેલ હોય તેવું અનુમાન થઈ રહ્યું છે. કેમ કે આ નાડા પર 2-3 જગ્યા પર ગાબડું પડી જવાથી વાહન ચાલકો આ નાડા પરથી પસાર થઈ શકે, જે જગ્યાએથી ડ્રાઈવરો વાહન કાઢવા પ્રયત્ન કરતા હોય તે જગ્યા પર ગાબડું પડી જતું હોય તો વાહન ચાલકો એ નાડા પરથી પસાર થશે કેવી રીતે. આ રસ્તો પંપા સરોવર સબરી ધામને જોડતો હોવાથી અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે તેમજ કરંજળાથી પીપલ દહાડ જતો સોકેટ રસ્તો હોવાથી આ રસ્તો સ્થાનિક લોકો માટે પણ એટલો જ ઉપયોગી થાય છે. થોડા દિવસો પહેલાં સિમેન્ટના બ્લોક ભરેલી ટ્રક ફસાઈ ગઈ હતી, તેમ છતાં આજ દિન સુધી આ રસ્તા અને નાડાની સંપૂર્ણ મરામત કરવામાં આવી નથી. તો શું ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ગ્રામીણ વિસ્તારોમાં આવેલ રસ્તાઓની વિઝિટ કરવામાં આવે છે કે કેમ, એ પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો, તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.